અંકલેશ્વરના સેઠના હોલ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત લોકદરબાર યોજાયો હતો, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન, રૂરલ જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી આજ રોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી કે પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઓછીના રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોને બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે એ ડિવિઝન પીઆઈ વીયુ ગઢડિયા, એસઓજી પીઆઈ એ ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસડી કુલતરિયા, સી ડિવિઝન પીઆઈ એનવી ભડબાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી. આજરોજ અંકલેશ્વર સેતના હોલ ખાતે અંકલેશ્વર એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વરની આજુબાજુના જેટલા પણ લોકો છે તેના લાભાર્થ માટે આપણે ગેરકાને કાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, નાથી શકાય તેના માટે બે ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉદ્દેશ્ય એ હતો કે સૌપ્રથમ તો પોલીસ દ્વારા એવા જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિના ભોગ બન્યા છે તેને સુધી પહોંચી શકીએ, તેમના પ્રશ્નો સાંભળી શકીએ અને એવા કોઈ પ્રશ્નો ધ્યાને આવે તો એને ધ્યાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકીએ, તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે આ બાબતે લોકોમાં જે અવેરનેસ આવે અને એ લોકોને આ બાબતેની કાયદેસરની જે માહિતી જે છે, કાયદેકીય માહિતી જે છે તે મળી શકે તેના માટે બેંકના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા રેવન્યુના અધિકારીશ્રીઓ એની સ્કીમ બાબતેની ચર્ચા અને માહિતી આપવામાં આવી, જેમાં સખી મંડળ, બેંકની અલગ અલગ સ્કીમ, પ્રધાનમંત્રીશ્રીની યોજનાઓ તથા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ બાબતે પણ જાણકારી આપવામાં આવી તથા આ કાર્યક્રમના અંતે લોકો દ્વારા જે પ્રશ્નો છે, લોકોની સમસ્યાઓ છે તેમને પણ પ્રશ્ન પૂછવાની એક તક આપી અને એમના જે પ્રશ્નો છે તેને પણ સાંભળવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, નગરપાલિકા તથા બેંકના એ આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.